કતરગામ વેજોડ વિસ્તારમાં દૂધ ચોરોના ત્રાસથી વિક્રેતાઓ હેરાન થઈ રહ્યા હોવાનું બનાવ સામે આવ્યો છે. રોજ વહેલી સવારે ટેમ્પો લઈને આવતા ચોર ઈસમો દૂધના કેરેટ ચોરી જતા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા 5 દિવસમાં 3 વિક્રેતાઓ ત્યાંથી 48 કેરેટ એટલે કે 576 લીટર દૂધની બિંદાસ્ત ચોરી થતા વિક્રેતાઓમાં રોષ જોવા મળ્યો છે. તો દૂધ વિક્રેતા લાલારામ સાલારામ ચૌધરીએ જણાવ્યું હતું કે સાલુ હવે દૂધની થેલીઓ પણ સુરક્ષિત નથી. છેલ્લા 1 મહિનાથી આજુબાજુના દૂધ વિક્રેતાઓ બૂમ પાડી રહ્યા છે, પણ જ્યારે મારા કાઉન્ટર પરથી ચોરી થયા બાદ તેના દર્દનો અહેસાસ થયો છે. રવિવારની વહેલી સવારે ટેમ્પામાં આવેલા કેટલાક અસામાજિક તત્વો દૂધના 7 કેરેટ એટલે કે રૂપિયા 5000ની કિંમતની 84 લીટર દૂધ અને કેરેટ અલગથી ચોરી કરીને ભાગતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. અન્ય એક દૂધ વિક્રેતા નિલેશ સાકરસાવાળાએ જણાવ્યું હતું કે મારી રાધાકૃષ્ણ ડેરીના નામે દૂધનો વ્યવસાય છે. 25મીની વહેલી સવારે માત્ર 4 મિનિટમાં મારી ડેરી બહારથી 14 કેરેટ એટલે કે 8200ની કિંમતનું 170 લીટર દૂધ ચોરી કરી ગયા હતા. દૂધના કેરેટની કિંમત ગણીએ તો 14200 થાય છે. કમાણી ઓછી અને ગુમાવવાનું વધારે, દૂધ પણ સુરક્ષિત ન હોવાનું કહી શકાય છે. એટલું જ નહીં પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગના નામે માત્ર દેખાડો થઈ રહ્યો છે, જેનું આ જીવંત ઉદાહરણ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.